નમસ્કાર દોસ્તો, આજે આપણે આ એક મરકા ગોળી છે. શું છે? મરકા ગોળી છે અને મરકા ગોળીના આધારે આપણે સંખ્યા જ્ઞાન તો શીખ્યા. તમે હમણાં મણકા ગણ્યા બરાબર ને? એક લાઈનમાં 9 મણકા છે. કેટલા મણકા છે? 9 મણકા છે. એવી રીતના 4 લાઈનો છે ને, બધામાં 9 મણકા છે. હવે અહીંયા આગળ આપણે અહીં લખ્યું છે એકમ, દશમ, સો અને હજાર. પણ આપણે અત્યારે કેટલા શીખવાના છે? એકમ અને દશક. બે જ વસ્તુ આપણે અત્યારે દશક સુધી આપણે શીખવાનું, પહેલા બીજા બરાબર ને? પછી આપણે આગળ જઈએ એમ 100 અને 1000. એટલે આપણે અત્યારે બે લાઈનની એ કરીશું બરાબર. આ કયા કલરના મણકા છે? લાલ. આ પીળો. તો આપણને આ કલર પણ ખબર પડવી જોઈએ. જો એકમમાં જે મણકો છે એની કિંમત આપણે આમ કરીને મૂકીએ તો આ કેટલા મણકા થયા? એક. તો એની કિંમત કેટલી થઈ? એક જ. કેટલી થઈ? એક. બે મૂકીએ તો બે, ત્રણ મૂકીએ તો ત્રણ, બરાબર ને? એવી રીતના આ કયું ગાનું છે? દશકનું. હવે દશક એટલે 10 એકડા મીંડે. હવે દાખલા તરીકે આ એક મણકો આપણે પીળો લાવ્યા, આ કેટલા થયા? 10. હવે આ જે છે દશકના ખાનામાં આ 9 પછી આયા 10 એકડા મીંડે. અહીં કશું નથી, અહીં કશું છે? આ એક છે. એટલે દશક અને એકમ બંને ભેગા થાય તો કેટલા થયા? 10 થયા. કેટલા થયા? 10. હવે આપણે 10 ને 11 કરવાના છે. કેટલા કરવાના છે? 11. તો ક્યાંથી ઉમેરીશું? એકમ પર. હવે કેટલા થયા? 10 ને 1 11. ચલો હવે 10 ને 2 આ બાજુ બેટા, આ બાજુ 10 ને 2 આ બાજુ જોવાનું. ચલો પછી 10 ને 3. ચલો હવે 2 ઉમેરીએ તો કેટલા થાય? 15. આ 10 અને આ કેટલા થયા? 15. આ 15 છે. આ કેટલા છે? 5. આ કેટલા છે? 10. 10 ને 5 10 માં 5 ઉમેરે તો કેટલા થઈ ગયા? 15 થઈ ગયા. એમ 15 પછી એક એક ઉમેરતા જાય, સંખ્યા બોલતા જાઓ. પીળો. સરસ. આ ઉમેરીએ તો આ કેટલા થઈ ગયા? 20. પણ આ બધા મણકા કઈ લઈ જવા પડે? પાછા લઈ જવા પડે બરાબર ને? જો 20 ક્યારે થાય? આ 2 10 ના મણકા થઈ ગયા. અહીં અહીં કેટલા છે? કશું નહીં. એટલે 2 10 અને શૂન્ય. આ 2 અને શૂન્ય એટલે કેટલા થયા? 2 અને શૂન્ય કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. હવે 20 માં ઉમેરતા જઈએ. 20 ને 20 ને 1 21. ચલો 20 ને 2 22. ચલો 20 ને 3 23. ચલો 20 ને 4 24. આ બાજુ હોય ઓગણત્રીસ. હવે 30 કરવા હોય તો કયો ઉમેરવાનો? 10 નો ઉમેરવાનો. કયો ઉમેરવાનો? પીળો ઉમેરીશું તો આ કેટલા થયા? 30. કેટલા થયા? અને શું કરવાના? પાછા લઈ જઈશું. તો આ કેટલા થાય? 1 2 3. અહીં કેટલા છે? કશું નહીં એટલે શૂન્ય. એટલે 3 ને શૂન્ય કરીએ તો કેટલા થઈ જાય? 30. કેટલા થઈ જાય? 30. પછી 30 માં 1 ઉમેરીએ તો 31. કેટલા? ચલો 2 ઉમેરીએ તો 32. બીજો ઉમેરીએ તો 33. ચોથો ઉમેરીએ તો આપણે 100 સુધી કરવાનો. કેટલા સુધી? 100 સુધીની સંખ્યા આપણે એકમ દશક શીખી શકીએ છીએ. હવે આવડી જશે ને તમને? તો આપણે કાલે ફરીથી પાછા આવું શીખીશું બરાબર ને? તો કાલ સુધી બધાને રજા બરાબર ને? ચાલો આવજો તારે.